દાહોદમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે જવાબમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં દાહોદમાં બુટલેગરોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ બેફામ બન્યા છે. દેવગઢ બારીયા તાલુકાના જે સાકટાણા પોલીસને બાતમી મળી હતી જેના આધારે તેમણે વોચ ગોઠવી હતી અને દરમિયાન બુટલેગરો પોતાની મોટરસાયકલ ઉપર દારૂ લઈને પસાર થઈ રહ્યા હતા. જે બાતમીના આધારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ પોલીસની જીપને પણ સળગાવી દીધી હતી. પોલીસે પોતાને બચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બુટલેગરો દ્વારા પોલીસ ઉપર જીવલેણ હુમલો કરાતા જ ઘટનાને ગંભીરતાથી લઈ અને જિલ્લા પોલીસ વડા સહિતના કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, જેમાં બુટલેગરો મધ્યપ્રદેશના અલીરાજપુરના હોવાનું સામે આવતા જ પોલીસે અલગ અલગ 5 ટીમો બનાવી હુમલાખોરોને પકડવા તજવીજ હાથ ધરી છે. જે અમારા લોકલ પોલીસ પીએસઆઈ છે તડવી, અમને એક બાતમી મળેલી હતી કે આ વિસ્તાર જે ઇન્ટિરિયર વિસ્તાર છે ત્યાંથી અલીરાજપુર બાજુથી અમુક બુટલેગર મોટરસાયકલ મારફતે દારૂ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના અનુસંધાને અમને પોતાની વોચ ગોઠવી હતી. બે મોટરસાયકલ બાતમી પ્રમાણે આવ્યા પણ હતા અને એમની સાથે અથડામણ થતા એમના આગળ કાર્યવાહી કરવા જતા સામેથી ઓર વધારાના 7-8 બાઇક્સ ઉપર ઓછામાં ઓછા 15-20 આરોપીઓ એ આવીને પોલીસની સાથે વધારાની માથાકૂટ કરેલી હતી અને પોલીસની ઉપર હુમલો પણ કરેલો હતો. એને જ જોઈને લોકલ પીએસઆઈએ પોતાના સ્વ બચાવમાં 3 રાઉન્ડ ફાયર પણ કર્યા હતા, પરંતુ ચૂંકી એ દૂર હતા એટલા માટે સામેથી કોઈને ઈજા થયેલી છે અત્યાર સુધી એ માહિતી નથી. સાથે સાથે એ લોકોએ લોકલ પોલીસની જે વ્હીકલ હતી એમને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરેલો હતો. એ જ અનુસંધાને જાણવા એ મળેલું છે કે એ લોકો અલીરાજપુરના વતની છે, તો અમે અલીરાજપુર જિલ્લા પોલીસ સાથે પણ સંકલન કરી રહ્યા છે અને એને પકડવા માટે રાતેથી જ અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલી રહી છે. ટીમો